માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા. આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ, ટેબ્લેટ, કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ. પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com. ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ, પ્રસિદ્ધ રાજગોર, મોબાઈલ નંબર 9537469476, ટેલિફોન નંબર 02832240312242312. દર્શક મિત્રો નમસ્કાર, હું ખુશ્બુ સરવૈયા, કચ્છ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરીશું ભુજના ઝુરા ગામે ક્ષત્રિય પરિવારની દાદાગીરીથી બ્રાહ્મણ પરિવારે હિજરત કરતા ચકચાર. સેલ્ફીના ક્રેઝમાં ભુજનગર પાલિકાના ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય અને મહિલા સદસ્યોએ ગંદકી સાથે ફોટા પડાવતા લોકોમાં ચર્ચા. અને ભુજની લાલન કોલેજમાં બોયઝ હોસ્ટેલની સુવિધા છીનવાતા એબીવીપી લાલધૂમ, વિરોધની આપી ચેતવણી. વેલકમ અણમોલ અવનવી આઈટમોનો રિઝનેબલ પ્રાઇઝનો શોરૂમ એટલે જેસન્સ જેસન્સ જેસન્સ. સેલ ફિક્સ પ્રાઇસ ટી શર્ટ 150-300, ફોર્મલ શર્ટ 150-350, ફેન્સી શર્ટ 350, જીન્સ પેન્ટ 350, કોટન પેન્ટ 350, ફોર્મલ પેન્ટ 350, નાઇટ ટ્રેક 200, કોટન ટ્રેક 300, કેપરી 200 તથા સૂટ, બંડી, બ્લેઝર, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન શેરવાની રેડી તથા ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે. અને 1982થી અવિરતપણે સફળતાના સોપાન સર કરતું ટેલરિંગનો શોરૂમ જેસન્સ ટ્રેલર. અમારું એડ્રેસ જેસન્સ મેન્સવેર, અનમરિંગ રોડ, પાંજરાપોર શેરીની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 94-290-40-939, વિરેન કુમાર 98-98-81-81. સમાચારોની શરૂઆત કરી દેશલસર તળાવની સુધારણા માટે શરૂ થયેલ પ્રયાસોથી જોશું. દેશલસરની સફાઈ માટે શાસક પક્ષ અને વિપક્ષ બંને પોતાની પીઠ થાબડી. ભુજના હમીરસર તળાવની જેમ દેશલસર તળાવ પણ સુંદર રળિયામણું બને એવી લોકલાગણીને પગલે ભુજ નગરપાલિકાએ દેશલસર તળાવને ગંદકી મુક્ત બનાવવાની કામગીરી શરૂ કરી છે. દેશલસર તળાવમાં ભળતા ગટરના ગંદા પાણીની સમસ્યાને કારણે આ તળાવ દુર્ગંધયુક્ત બની ગયું છે. ઉપેક્ષિત આ તળાવ પ્રત્યે વિરોધ પક્ષ કોંગ્રેસની સાથે સાથે મીડિયાએ પણ જાગૃત લોકપ્રહરીની ભૂમિકા ભજવી. આ કામગીરી સંદર્ભે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાએ ભુજ નગરપાલિકાની કામગીરી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તો આ વિસ્તારના કોંગ્રેસી નગરસેવક ફકીર મહમદ કુમારે મીડિયા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. અમે જ્યારથી સત્તા ઉપર આવ્યા ત્યારથી પહેલો જ મંત્ર અમારો સ્વચ્છ ભુજ સુંદર ભુજનો હતો. એ માધ્યમથી અમે સમગ્ર ભુજમાં સફાઈ ઉપર વધુ ધ્યાન આપીએ છીએ અને આપ સૌના સહયોગથી સમગ્ર નાગરિકોને પણ કહેવા માગીએ છીએ કે આપણે સૌ સાથે મળીને ભુજને સુંદર અને સ્વચ્છ બનાવી અને આ દેશેશ્વર તળાવને પણ પાછું વર્ષો પહેલાં જે રાજાશાહી વખતે હતું એવું ને એવું તળાવ બને. ખાસ કરીને ડેવલપ કરવાની વાત છે, કેટલા રૂપિયાના ખર્ચે કેવી રીતે ડેવલપ કરવામાં આવશે તળાવને? કાલે જ નગરપાલિકાના સ્ટાફને સૂચના આપી ઇન્જિનિયરો દ્વારા સર્વે કરાવી લે. સર્વે કરાવીને પછી અંદાજ કેટલો ખર્ચો થાય છે, જેટલો પણ ખર્ચો થતો હશે હમણાં કલેક્ટરશ્રી સાથે પણ વાત થઈ. સાહેબે પણ કીધું કે જે પણ હશે તમે મારી સાથે રૂબરૂ આવીને ચર્ચા કરજો, આપણે જે પણ કરવાનું રહેશે એ કરીશું. ગટરનું પાણી માટે તો થોડાક દિવસ પહેલાં જ એક સર્વે કરાવી લીધું છે. તમામ જેટલી જેટલી ગટરના પાણી આવે છે એ બધા જ ડાયવર્ટ કરી દેવામાં આવશે અને આગામી દિવસોમાં જે પણ લોકો ગટરના પાણી કનેક્શન આ તળાવમાં આવતા હશે એને પોલીસ સાથે જઈ બંદોબસ્ત સાથે જઈને એમના પાણીને ગટરના કનેક્શન કાપવામાં આવશે. ઘણા વર્ષો પછી મિશનરી સાથે જો સફાઈ કરવામાં આવે તો હું આ પાછો આપના માધ્યમથી આભાર માનું તો હું ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસનું માનું છું. સાથે સાથે આ જે દેશેશ્વર તળાવની આજની સફાઈ ઝુંબેશ જ્યારે શરૂઆત થઈ છે ત્યારે સાથે સાથે એ પણ કહેવાનું છે કે માત્ર ફોટા પાડીને માત્ર આ સફાઈ કરવાની નથી, સાથે સાથે એ વસ્તુ છે કે આખું તળાવ એકદમ ક્લીન ચીટ અને સારું સફાઈ થઈ જાય તો જેથી આ સ્લમ વિસ્તારના જે વિસ્તારોની જે માંગ છે અને સાથે સાથે વિપક્ષની પણ દરેક વખતે જ્યારે સામાન્ય સભા હતી ત્યારે પણ અમારી એક માંગ હતી કે ભાઈ જ્યારે હમીરસર તળાવ પછી ત્યાં અમે લાખો રૂપિયા ખર્ચતા હોય તો કમસે કમ દેશેશ્વર તળાવ પણ એક ભુજનું એક હૃદય છે અને જેથી દેશેશ્વર તળાવની પણ આ રીતે સફાઈ થાય અને દેશેશ્વર તળાવમાં થતી જે ગંદકી
અને અંદર જતી જે ગટરો એને અનુલક્ષીને જ્યારે સત્તાધારીઓએ અમારી માંગની સ્વીકારીને દેશોદર તળાવની સફાઈની શરૂઆત કરી છે, ત્યારે આપના માધ્યમથી કહું છું કે તાત્કાલિક જો આ મશીનરી જ્યારે લાગી છે ત્યારે સાથે સાથે પ્રાઇવેટ પણ મશીનરી લાગી અને તાત્કાલિક આ સફાઈ થઈ જાય. કારણ કે વરસાદની સિઝન આવી ગઈ છે અને વરસાદ ઊભો પડે, ક્યારે વરસાદ આવી જાય એનું કાંઈ પણ નક્કી નહીં હોય, જેથી તાત્કાલિક આ સફાઈ શરૂઆત થઈ છે અને તાત્કાલિક ધોરણે આખું સફાઈ થઈ જાય, જેથી આ વિસ્તાર આ તળાવમાં એક વખત 7 ડુકા જ્યારે પડ્યા હતા ત્યારે આ તળાવમાં પાણી રહ્યું હતું. એટલે આ તળાવનું જેસર તળાવનું એક તળિયું એવું મજબૂત છે અને ઐતિહાસિક બે કૂવા છે, એ કૂવામાં એ રસાંગ જાય અને ઐતિહાસિક એ કૂવામાંથી ભુજની પ્રજાએ ખીચડી બનાવવા માટે અહીંયા પાણી ભરવાતા હતા અને અત્યારે પણ એ પાણીની સપ્લાય શિવરા મંડપમાં અમે આપીએ છીએ. ભુજ શહેરના ઐતિહાસિક એવા દેશલસર તળાવની સુધારણાના આ કાર્યક્રમમાં ભાજપ અને વિપક્ષ બંને સાથે રહ્યા હતા. નગરપતિ અશોક હાથી, કોંગ્રેસના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના ભાજપના તેમજ કોંગ્રેસના નગરસેવકોએ વિકાસના કાર્યમાં એકબીજાને સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી. સાંભળીએ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને નગરપતિ અશોક હાથીની કચ્છની સાથેની વાતચીત. તમે જેમ જોશો તેમાં દેસરથર તળાવની પાછળના ભાગમાં જેટલા પાવડ ને એ બધું છે, આની પણ સાથે સાથે સફાઈ થવી જોઈએ કે જે દેસરથર તળાવની અંદરના ભાગમાં જે કોઈ પણ જે પાળી ઉપરની સાઈડમાં જ્યાં કને પાવડિયા છે કે બીજી બધી વસ્તુઓ છે એ કમ્પ્લીટલી સાફસૂફ થાય અને જ્યાં દેસરથર તળાવમાં જે રસ્તો છે એને બંધ કરવાની પણ કોશિશ થાય. કારણ કે કોઈ પણ વ્યક્તિ આની અંદર રજા વગર કે પરમિશન વગર ના આવી શકે એવી પણ એક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અને જે આ પાછળની ભાગમાં જે બાઉન્ડ્રીનો વોલ છે એનામાં જેટલા દુકાનો છે એ દુકાનોની ગટરો ક્યાં જાય છે એ પણ તપાસ કરવી જોઈએ અને એમની જો ગટર દેસરથર તળાવમાં આવતી હોય તો એમને ગટર કનેક્શન આપવા જોઈએ. અને કોઈ પણ વ્યક્તિ જો દેસરથર તળાવમાં કચરો ફેંકતા કે ક્યાંય પણ એવા નજરે ચડે કે ડમ્પ ખાલી કરતા નજરે ચડે તો એના ઉપર કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવું ચોક્કસ મારું માનવું છે. આજે જે સફાઈ થઈ રહી છે એની કામગીરી સારી દેખાઈ રહી છે, પણ વધુ સારી કામગીરી બધા અહીંયાથી સત્તા પક્ષ કે વિપક્ષના લોકો જાય પછી પણ આવીને આવી કામગીરી થાય એવું અમારે છે. અત્યારે તો કદાચ નગરપાલિકાના જેસીબી છે અને ભ્રષ્ટાચાર વગરનું કે જ્યાં એક પણ પૈસો ખોટો ન વપરાય, કારણ કે પ્રજાનો પૈસો છે અને પ્રજાનો પૈસો ખોટો ન વપરાય એ તકેદારી રાખવાની કામ સત્તા પક્ષની છે. કદાચ મને એવું લાગે છે કે આ તકેદારીમાં ક્યાંક ચૂક થઈ જાય પણ એ ચૂક વિપક્ષ ક્યારે પણ સહન નહીં કરે અને ચોક્કસપણે આના ઉપર અવાજ પણ વિપક્ષ ઉપાડશે અને ભ્રષ્ટાચાર વગરનું દેસરસર તળાવની સાફ સફાઈ થવી જોઈએ એવું ચોક્કસ અમારું માનવું છે. દેસરસર તળાવ એ ભુજનો એક હૃદયસમા બીજો તળાવ છે, એની સફાઈ રહે એ આપણી ફરજમાં આવે છે. અત્યાર સુધી જે કામ થયું ન થયું અલગ વસ્તુ છે, અમને એમ લાગ્યું કે દેસરસર તળાવમાં ખૂબ જ ગંદકી છે અને કચરા અને એનામાં જોવા જઈએ તો 90% પ્લાસ્ટિકનો ભાગ છે. તે હિસાબે અમને લાગ્યું કે ના, દેસરસર તળાવ સાફ કરવો જોઈએ અને અત્યારે અમારી પૂરી ટીમ નગરપાલિકાના જેસીબી ટ્રેક્ટર અને માણસો સાથે સફાઈનો કામ આરંભ્યો છે. અમે સત્તા પક્ષ અને વિપક્ષ પર જોવા જઈએ તો ભુજના વિકાસ માટે જ અમે ઉતર્યા છીએ. ભુજની પ્રજાએ અમને જે ચૂંટ્યા છે 44 કાઉન્સિલરોને ભુજનો વિકાસ અને સુખાકારી માટે ચૂંટ્યા છે, તો આવા કામોમાં સત્તા પક્ષ અને વિપક્ષ સાથે રહે તો જ મજા આવે. અત્યાર સુધી સફાઈમાં નાલા સફાઈની કામગીરી ચાલુ થઈ, અમે 90% નાલા સફાઈ કરી ગયા છે. ત્યારે મેઇન અમારો ટાર્ગેટ હતો કે દેશસર તળાવ સાફ કરવાનો, તે અમે આજે કામ આરંભ કર્યું છે અને 2-4 દિવસમાં અમારી ગણતરી કે જેસીબી અને મેન્યુઅલથી અમે સાફ કરી નાખશું. અશોકભાઈ, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા જ્યારે નગરપાલિકા સત્તાધીશોનો કાન પકડે છે ત્યારે જે કાર્ય કરવામાં આવે છે ત્યાં સુધી શાંતિથી બેઠા હોય છે, આ બાબતે શું થશે? અમુક બાબતોમાં ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા અમને માર્ગદર્શન આપે એ તમારો આભાર માનું છું, પણ અમારી જે ગણતરી છે કામ કરવાની ક્રમવાઇઝ એક પ્રમાણે થાય છે, એ પ્રમાણે બધે કામ એક સાથે ન થાય એટલે એક કામ પૂરું થાય અને બીજો કામ ચાલુ કરે એ પ્રમાણે દેશસર તળાવનો થોડોક મોડો પડે છે એવું થોડુંક મને અનુભવ થાય. વાત સેલ્ફીના ક્રેઝની. આજે અમે આપને બતાવીશું સફાઈ સાથે નહીં પણ ગંદકી સાથે પોતાની સેલ્ફી લેતા ભુજનગર પાલિકાના ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય અને મહિલા સભ્યોની સેલ્ફીએ સર્જેલ ચકચાર. દેશસર તળાવ
તળાવની સુધારણાના આ કાર્યક્રમમાં કચ્છ ન્યૂઝે શું જોયું આપ જાતે પણ જુઓ. ગંદકી સાથે સેલ્ફી. દેશલસર તળાવમાં ગંદકીની પરિસ્થિતિ વચ્ચે ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય અને ભાજપના અન્ય નગરસેવિકાઓ સેલ્ફી પાડતા રહ્યા. દેશલસર તળાવની ગંદકી સાફ થાય અને સફાઈ પછી સેલ્ફી લેવાય તો સમજ્યા, પણ ગંદકી વચ્ચે સેલ્ફી? જોકે કચ્છ ન્યૂઝે લીધેલા આ સેલ્ફીના દ્રશ્યોને નિહાળનાર કોંગ્રેસના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ શાસક પક્ષ ભાજપ ઉપર કરેલો રાજકીય કટાક્ષ. જસ ખાટવા પણ ફોટો પાડે કે જસ ખાટવા સેલ્ફી પાડે, એના કરતાં પણ આની સફાઈ વધુ સારી થાય. જે રીતે સેલ્ફી ફોટો સારી રીતે આવે, એવી જ રીતે દેશરસર તળાવનો પણ એક પછી સેલ્ફી પાડવામાં સારો એક આપણે ઉપયોગ કરી શકીએ, તો હું પણ બહુ સારી સફાઈ થઈ જશે. એના પછી હું અહીંયા દેશલસર તળાવમાં આવી અને હું પણ મારી ટીમ સાથે હું મારો સેલ્ફી ફોટો લઈશ એ ચોક્કસ. બાબુભાઈ, વાત કરી ભુજ વિભાગના ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય, અહીંયાના લોકો એવું કહે છે કે આ વિસ્તાર પ્રત્યે, આ તળાવ પ્રત્યે એમનું ઓરમાયું વર્તન રહ્યું છે, આ બાબતે શું કહેશો? ધારાસભ્યશ્રી તો જ્યાં આવા સેલ્ફી પડાતા હશે ત્યાં રહેશે, અને ધારાસભ્યશ્રીને ખાલી સૂચનો કરવા છે, કામગીરી ઉપર કોઈ પણ જાતની મોનિટરિંગ કરવી નથી. હંમેશા બધાની વચ્ચે જ્યારે નગરપાલિકાના પદાધિકારીઓને દબાવવાની વાતો આવે કે અધિકારીઓને દબાવવાની વાતો આવે, એ જ એમને કરતા ફાવશે. કામગીરી જ્યારે કરવાની હોય, આજે દેશરસર તળાવની કામગીરી છે કે પાણીની આટલી મોટી સમસ્યા હતી, કે સફાઈની મોટી સમસ્યા હોય, કે ગટરની સમસ્યા હોય, કે જ્યારે પૂરની પરિસ્થિતિ હોય, કે જે બધા વિસ્તારોમાં પાણી ભરાતા હોય, ત્યારે નગરપાલિકાના સત્તાધીશો તો નથી દેખાતા, પણ નગરપાલિકાની સાથે સાથે ધારાસભ્ય પણ કાંઈ નથી દેખાતા. આટલી મોટી પાણીની સમસ્યા જ્યારે વિકરાળ પરિસ્થિતિમાં ઉદ્ભવતું હતું, કચ્છ ભુજ આખું પાણીથી ત્યારે તળવડતું હતું, ત્યારે ધારાસભ્ય ક્યાં હતા? એટલા માટે હું પહેલે જ પણ કહું છું કે ધારાસભ્યશ્રી માત્ર ફોટા પડાવવામાં અને જે રીતે અહીંયા જેમ સેલ્ફી પડાવે છે એમ પણ ધારાસભ્યશ્રી પણ સેલ્ફી પડાવવા મારી સાથે આવે, સફાઈ થઈ જાય અને હું ખૂબ સારી સફાઈ થઈ જશે ત્યારે હું આપને કહું છું કે આપને પણ અહીંયા બોલાવીશ, ધારાસભ્યશ્રીને પણ બોલાવશું, સત્તા પક્ષના લોકોને બોલાવશું અને બધાને સાથે રહી અને અમે સેલ્ફી એક લેશું, કે જો સારું કામગીરી થશે તો અમને સેલ્ફી પડાવવામાં પણ વાંધો નથી અને અપલોડ પણ કરશું. ભુજ નગરપાલિકાના નગરપતિથી માંડીને ભાજપના બધા જ નગરસેવકોએ પરિપક્વતાના રાજકીય પાઠ ભણવાની જરૂર છે. સત્તાના પાવરમાં સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા ભૂલી જવાય તો એ સમાચાર ચકચાર સર્જે છે, એ ભાજપની આ નવી બોડીએ સમજવાની જરૂર છે. Sanskar School invites you to enroll the admission of your child and be the part of this shining banner. Admissions open for the year 2016-2017. Playgroup, nursery, junior KG, senior KG, Sopan 1 and Sopan 2, class 1 to 12 English medium and class 1 to 12 Gujarati medium. શૈક્ષણિક વિકાસ અને અચ્છે દિનની જાહેરાતો વચ્ચે ભુજની લાલન કોલેજમાં બોયઝ હોસ્ટેલ બંધ કરવાના અને શિષ્યવૃત્તિ માટે કરાયેલ ઉઘરાણાએ વિદ્યાર્થીઓમાં આક્રોશ સર્જ્યો છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ ભુજની લાલન કોલેજ ચર્ચામાં આવી ગઈ છે. જોકે ચર્ચાનું કારણ કચ્છના વિદ્યાર્થીઓ માટે નિરાશાજનક સમાચાર છે. લાલન કોલેજમાં બોયઝ હોસ્ટેલ બંધ કરાય છે. એબીવીપી વિદ્યાર્થી સંગઠને આ સંદર્ભે ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. પણ પહેલા જાણીએ લાલન કોલેજે કરેલા નિર્ણય વિશે પ્રિન્સિપલ પરેશ રાવલ પાસેથી. આ કોલેજમાં અત્યાર સુધી બોયઝ હોસ્ટેલ ચાલુ હતી, જે છેલ્લા 4 વર્ષથી શરૂ કરવામાં આવી હતી, ત્યારે વિદ્યાર્થીઓને સુવિધા જે છે એ હાલતમાં તમને લેવાની તમારે ગણતરી હોય તો રહી શકો છો એમ કરીને વ્યવસ્થા કરી હતી. કારણ કે મોટાભાગે સૌરાષ્ટ્ર સાઇડથી વિદ્યાર્થીઓ આવતા હતા અને એમાં રહેતા હતા,
અને ત્યાર પછી ધીરે ધીરે એડમિશન ઘટતા ગયા હોસ્ટેલમાં, અને ગયા વર્ષે ફેસિલિટી બાબતે ખૂબ રજૂઆતો બહારના લોકોએ કરી, વિદ્યાર્થીઓ અહીંયા જે રહેતા હતા એમણે ખાસ નહોતી કરી. એને આધારે આપણે તપાસ સમિતિ નીમી અને ખરેખર રહેવાલાયક નથી અત્યારે, જોખમી પણ છે અને ફેસિલિટીની દ્રષ્ટિએ પણ રહેવાલાયક નથી આ હોસ્ટેલ. એટલે આ વર્ષથી હોસ્ટેલ અમે બંધ કરી છે, કારણ કે ગયા વર્ષના રિપોર્ટથી એટલે ટર્મ પૂરી થઈ ત્યારથી બંધ કરી છે, અને આ વર્ષે આ બિલ્ડિંગમાં કોઈ પણ સંજોગોમાં શરૂ કરી શકાય એમ નથી. રિનોવેશનની કામગીરી કરીએ તેમ છતાં આ એનું કારણ કે મૂળભૂત જે ઢાંચો છે એ યોગ્ય નથી, એટલે જે તે વખતે એવું નક્કી થશે કે આ બિલ્ડિંગની જગ્યાએ નવું બિલ્ડિંગ, એટલે આ બાબતની માગણી કરવાનું અમે શરૂ કર્યું છે કે આ બિલ્ડિંગ ચાલી શકે એમ નથી, નવું બિલ્ડિંગ જે ગર્લ્સ હોસ્ટેલમાં મળ્યું છે એ જ સમયે ભૂકંપમાં પડી જવાથી ડેમેજ થવાથી ગર્લ્સ હોસ્ટેલનું બિલ્ડિંગ પાડી દેવામાં આવ્યું હતું, અને જે તે વખતે કોઈ પણ કારણસર બોયઝ હોસ્ટેલનું બિલ્ડિંગ છે પાડી દીધેલ નહીં. હવે એને કારણે રહેવાલાયક બિલકુલ નથી, અને ગયા વખતે પણ મીડિયામાં આ વાત આવેલી હતી, અને રિપોર્ટ અમારા રિપોર્ટમાં તો રહેવાલાયક નથી, પણ એ લોકોએ એમ કીધું કે નરક જેવી સ્થિતિ છે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો, અને ખરેખર રિપોર્ટ મેળવ્યો અને આમાં રહેવાલાયક નથી. એક બાજુ શૈક્ષણિક વિકાસની વાતો, દરેક ક્ષેત્રે અચ્છે દિનની જાહેરાતો, પણ કચ્છમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે બોયઝ હોસ્ટેલ બંધ કરવાનો નિર્ણય આઘાતજનક છે. એબીવીપી આ સંદર્ભે બોયઝ હોસ્ટેલ શરૂ કરવાની માંગણી કરી હતી, સાથે સાથે શિષ્યવૃત્તિ ઉગ્રાવવાના મુદ્દે લાલન કોલેજ દ્વારા કોબટ આચરાતું હોવાનો આક્ષેપ કર્યો હતો. આજે જે શ્રી આર લાલન કોલેજની જે સરકારી બોયઝ હોસ્ટેલ છે, જેમાં અગાઉ પણ ઘણીવાર અમે રજૂઆત કરેલી એ બોયઝ હોસ્ટેલની સુવિધા સુધારવામાં આવે, પાણીની જે બધી વ્યવસ્થા નથી તે વ્યવસ્થા કરવામાં આવે એ મુદ્દે અમે લોકોએ આગળ પણ આવેદન આપેલું, અને જૂની આ બોયઝ હોસ્ટેલની સ્થિતિ સુધારવા આવેદન આપેલું, પણ છેલ્લા આજે આ બોયઝ હોસ્ટેલ બંધ કરી દેવામાં આવી છે, જેથી 40-35 વિદ્યાર્થીઓ એવા છે કે જે બોયઝ હોસ્ટેલમાં રહીને ભણતા હતા, ગરીબ લોકો છે, એ લોકોને રહેવા આજે કોઈ સગવડ નથી, બોયઝ હોસ્ટેલ બંધ કરી દેવામાં આવી છે. એમના દ્વારા 100 રૂપિયા પોતાની શિષ્યવૃત્તિ મેળવવા માટે પણ 100 રૂપિયા વધારે એમાં લેવામાં આવ્યા છે. હવે શિષ્યવૃત્તિ એમને આગલા વર્ષની મળી નથી તો આ એ ફી કેવી રીતે ભરશે, એ મુદ્દે આજે આચાર્યશ્રીને આવેદન આપી અને બોયઝ હોસ્ટેલ જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે એના માટે આવેદન આપવામાં આવ્યું છે. હોસ્ટેલ બંધ કરવાનું શું કારણ જણાવે છે? એ લોકો એવું જણાવે છે કે હોસ્ટેલ રહેવા લાયક નથી એટલે બંધ કરી દેવામાં આવ્યું છે, પણ એમને દ્વારા હોસ્ટેલમાં પૂરી સુવિધા આપવામાં આવતી નથી, જે અંદર ખર્ચો છે એ ખર્ચો કરવામાં આવતો નથી, અને ખોટી રીતે પોતાની મનમાની ચલાવીને હોસ્ટેલ બંધ કરી નાખી છે. હા, એમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એનામાં કોઈ 100 રૂપિયા ઉઘરાવવાની વાત નથી, છતાં એ લોકોએ શિષ્યવૃત્તિ આપવા માટે બધા લોકો પાસે 100 રૂપિયા ઉઘરાવ્યા છે, કોલેજ પ્રશાસને ઉઘરાવ્યા છે. હવે આના બદલે શું હશે આગામી? અમે એ લોકોને 7 દિવસનું અલ્ટિમેટમ આપેલ છે, 7 દિવસની અંદર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે, બોયઝ હોસ્ટેલ ચાલુ નહીં કરવામાં આવે તો અમે અમારું આંદોલન વિધિવત રીતે આગળ ચલાવશું. કચ્છની વર્ષો જૂની શૈક્ષણિક સંસ્થા લાલન કોલેજ સામે કરાયેલા આક્ષેપોએ ખળભળાટ સર્જ્યો છે. બોયઝ હોસ્ટેલ શરૂ થશે કે નહીં એની ચર્ચા વચ્ચે પ્રિન્સિપલ પરેશ રાવલે શિષ્યવૃત્તિ કૌભાંડની તપાસ કરવાની વાત કરી હતી. શિષ્યવૃત્તિની એ લોકોની ફરિયાદ એમ છે કે કોઈ કર્મચારીએ એની પાસેથી કોઈ પૈસા લીધેલા છે, એટલે રજૂઆત જે છે એની સામે કર્મચારી અત્યારે પોતે ટ્રેનિંગમાં બહાર ગયેલ છે, અને એમની વિરુદ્ધ જે કાંઈ પુરાવા હશે આપણે એમની સજા કરશું. લઈ શકાય આ 100 રૂપિયા? કોઈ પણ પૈસો, એક પણ પૈસો લેવાનો નથી વિદ્યાર્થી પાસેથી, અમે ફીના પૈસાય નથી લેવા માંગતા, ફી એણે બેંકમાં જ ભરવાની છે, અને શિષ્યવૃત્તિ પણ બધી બેંકમાં જ રિટર્ન, એણે શિષ્યવૃત્તિનું ફોર્મ જ ભરવાનું છે, એ સિવાય કોઈ પૈસા નહીં લેતી દેતી, શિષ્યવૃત્તિના ફોર્મના પણ કોઈ પૈસા નથી. જવાબદાર ઠરે તો શું કાર્યવાહી થઈ શકે છે? એને સરકાર જે નિર્ણય, અમે રિપોર્ટ કરશું, સરકાર જે એના વિરુદ્ધ નિર્ણય લે સસ્પેન્ડ કરી શકાય છે. ભુજના ઝુરા ગામે જમીનના વિવાદને પગલે ક્ષત્રિય પરિવારે દાદાગીરી કરતા બ્રાહ્મણ પરિવારને હિજરત કરવાની ફરજ પડી હોવાના આક્ષેપે ખળભળાટ સર્જ્યો છે. કચ્છમાં જમીન સંદર્ભે થતા વિવાદો નવા નથી, પણ જમીનના વિવાદમાં હિજરત કરવી પડે એ સમાચાર ખળભળાટ સર્જે તેવા છે. આ રજૂઆત કરનારાઓ ઝુરા ગામના અરજદાર ભવાની શંકર જોશી સાથે આવ્યા છે. સારસ્વત સમાજના કચ્છના અગ્રણીઓના પ્રતિનિધિ મંડળ દ્વારા ડીએસપી મકરંદ ચૌહાણ સમક્ષ માધાભારે પરિવારના કારણે હિજરત કરવી પડી હોવાની રજૂઆત કરી નિષ્પક્ષ પોલીસ તપાસની અને કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. ઝુરાના રહેવાસી ભવાની શંકર જોશીએ ઝુરા ગામના ક્ષત્રિય પરિવારના ત્રાસથી હિજરત કરવી પડી હોવાનો મુકેલો આરોપ સાંભળીએ. મારી જમીન ને મારા વડીલો પારી જમીન છે મારા બાપુજીની, અને અમુક હોથી પરિવારના સભ્યોએ દબાણ કરી અને અમને ધાક ધમકી કરી
અને અમને હિજરત કરવા માટે મજબૂર કર્યો છે, જેના હિસાબે મેં હિજરત કરી છે. ગામ જુરા ઓથી વાસ આ કર્યું છે. નારાયણજી પાણજી ઓથી, દાદુબા પાણજી ઓથી, જાલુબા પાણજી ઓથી, ખેતાજી હાથીજી ઓથી, એ સાથે સાથે ભાણજી કરશનજીનો પરિવારે અમને ત્રાસ આપ્યો છે, એના હિસાબે અમને હિજરત કરવાનો વારો આવ્યો છે. એટલે પહેલાં અગાઉ પણ એમના મકાન જે બનાવે એની બારીઓને બરજબરીથી મારા એરિયાની અંદર નાખી હતી, અને જમીન જ્યારે દબાણ કરી ત્યારે મેં એને કીધું હતું કે ભાઈ આ મારે મારા બાપુજી વારિત છે અને પંચાયતના રેકોર્ડ પ્રમાણે મારા બાપુજીની છે, તો એ દબાણ તમે હટાવી લો. એ ન હટાવતા મારા ઉપર બરજબરી કરી અને મારા પરિવારને નુકસાન કરવા માટે મારી છોકરી ઉપર 8 તારીખના એણે હુમલો કર્યો, જેના 4 ટાંકા આવ્યા હતા હાથની અંદર, અને લોખંડનો કોઈ એવો હથિયાર માર્યો હતો જેના હિસાબે અમને જનરલ હોસ્પિટલમાં એ છોકરીને દાખલ કરવી હતી, એની FIR નકલ પણ સાથે છે. અને આજે મારી સમાજ સારસદ સમાજના ભુજ સારસદ સમાજના પ્રમુખ સાથે અમુક જે અધિકારીઓ છે, પદ અધિકારીઓ છે, એમને સાથે રાખી અને અમે DSP સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. માંગ એ છે કે મેન જે તટસ્થ તપાસ કરવાની છે સાહેબને, એણે કરી નથી. મેં 21 તારીખના અરજી દીધી છે, એ અરજીનો DSP અને કલેક્ટર સાહેબે કોઈ નિકાલ કર્યો નથી, જેના હિસાબે મારી સમાજને મેં અવાજ દીધો, તો એ કીધું કે અમે સાથે જઈએ અને અમે આલસુ સાહેબને અવાજ દેશું. ઉપલીપાડ ઉપર આવેલ ઘાટ રઘુનાથજીના આરા તરીકે જાણીતો છે. એવા ઐતિહાસિક રઘુનાથ મંદિરના જીર્ણોદ્ધાર નો નિર્ધાર હિન્દુ સમાજના અગ્રણીઓ સંતોના આશીર્વાદ સાથે કર્યો છે. આ દ્રશ્ય રઘુનાથજી મંદિરના જીર્ણોદ્ધાર માટે બોલાવેલ બેઠકનું છે. આ પ્રસંગે સંતોના સાનિધ્યની ઉપસ્થિતિમાં રઘુનાથજી મંદિરના પૂજારી હરેશ વ્યાસ, આ જીર્ણોદ્ધારની ટહેલ ઝીલનાર અગ્રણીઓ પ્રવીણ પૂજારા, તુલસી પીપરાણી, શૈલેષ જાની, દિલીપ પૂજારાએ ચર્ચા વિચારણા કરીને અંદાજિત 70-80 લાખના ખર્ચે નવું મંદિર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. આ અંગે કચ્છની સાથે વાત કરતા તુલસીભાઈ પીપરાણીએ ઐતિહાસિક રઘુનાથજી મંદિર માટે ઉદાર હાથે ફાળો આપીને નૂતન મંદિરના નિર્માણમાં સહયોગ આપવા અપીલ કરી હતી. રામચંદ્ર ભગવાનનું મંદિર છે અને રાજાશાહીથી રઘુનાથજીનું મંદિર કહેવાય. લગભગ 450 વર્ષ જૂનું આ મંદિર હશે. જ્યારે રાજાશાહીમાં અહીં જે લોકો બહારથી આવતા એ પહેલાં અહીંથી દર્શન કરી અને પછી ગામમાં પ્રવેશ કરતા, અને ગામની બહેનો ખાસ આ મંદિરનું પાણી આજની તારીખમાં પણ અહીં ભરવા આવે છે, એટલું પવિત્ર છે. ભૂકંપમાં મંદિરને ઘણું બધું નુકસાન થયેલું, એમાં ફોર્ચ્યુનર કામ કરવામાં આવેલું, પણ ત્યારબાદ એમ લાગ કંઈક ખૂટતું એવું લાગતું હતું અને એનો આખો જીર્ણોદ્ધાર કરવું જોઈએ એવું સમિતિને લાગતા, સમિતિના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પૂજારા અને એની ટીમે આ બીડું હાથમાં ઝડપી અને આખું મંદિર જીર્ણોદ્ધાર કરવાની પહેલ લોકો પાસે કરી છે. કેવી રીતે બનાવવામાં આવશે, કેવું પથ્થર વાપરવામાં આવશે અને શું કહેશો લોકોને, દાતાઓને? દાતાઓ અત્યારે કોઈ મંદિર પાસે ફંડ છે જ નહીં. જે નિયમિત આજુબાજુના વિસ્તારમાં રહેતા અને પહેલાં ગામમાં રહેતા એ લોકો દર્શન કરવા આવે છે. આખું મંદિર પથ્થરનું બનાવવું હોય તો 70-80 લાખનો ખર્ચો આવે, અને એ શિખર મંદિર ફરીથી બનાવવાની ઈચ્છા છે. લોકોને શું અપીલ કરો છો દાતાઓને? શક્ય એટલા લોકો અહીં પધારી અને યથાયોગ્ય પોતાનું દાન બહુ મોટી સંખ્યામાં આપે એવી એમને ભગવાન રામચંદ્રના આશીર્વાદ મળતા રહે અને એની પ્રેરણા મળતી રહે એવી શુભેચ્છા. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લેંગે. ધન્યવાદ.